આ જાગૃત ચેતના ને મારા પ્રણામ આજના બાપુની આ પુણ્યતિથી પ્રતિવર્ષ કવિકાગ એવોર્ડ આપીને આપણે જે આદરણીય વડીલોની વંદના કરીએ છીએ એ જેની વંદના આ વખતે થવાની છે તે લીલા લીલા એમનો પરિવાર આદરણી મિશ્રણ બાપા દોલત બાપા ભીખુદાન ભાઈ સમગ્ર કાગ પરિવાર એમનો ચાહક વર્ગ અને આમ તો દર વર્ષે બળવંતભાઈ ખૂબ મહેનત કરે ખૂબ પ્રયાસ કરે એમની ખૂબ મહેનત છે આની પાછળ આખા કાર્યક્રમની પાછળ અને આ પહેલા પડાવમાં કાગને ફળીએ કાગની વાતો થતી હોય છે પણ જેમ એક પગથિયું ચડીએ પછી બીજું ચડીએ ત્રીજું ચડીએ એમાં પહેલા બે પગથિયા ઓછા મહત્વના નથી પણ આ વખતે મને એમ લાગે છે કે આપણે કાગને ફળીએ કાગની વાતોમાં ઘણા પગથિયા ઉપર ચડી ગયા છીએ સર આ ત્રણેય મહાનુભાવોએ ઉપેન્દ્રભાઈ બાપો દાદભાઈ અને સંકલન કરતા આપણા બળુભાઈ મને ઉપનિષદ ની આખ્યાયિકા યાદ આવે છે સાહેબ વચ્ચે કઠોપનિષદ ને ઉપેન્દ્રભાઈ યાદ કર્યું શબ્દોના શબ્દો નો સહારો એમણે લીધો વાત કહેવામાં એક આખ્યાયિકા છે બાપ કે પિતામહ બ્રહ્મા ની પાસે દેવ દનુજ અને મનુષ્ય ગયા અને એમને પિતામહ બ્રહ્માએ પરીક્ષા માટે ત્રણ દ આપ્યા દ દ દ આ બધાને ખબર છે કે આનો અર્થ કરી આપો એટલે દેવતાઓએ કહ્યું કે આ દનો અર્થ દમન અમે કરીએ છીએ કારણ કે અમે ઇન્દ્રિય લોલુપ છીએ ઇન્દ્રિયોનું દમન કરો એવું કદાચ પિતામાં કહેવા માંગે છે રાક્ષસો બધાની હિંસા કરે એટલે એમણે એવો અર્થ તારવ્યો કે અમને કદાચ પિતામાં દયાની સૂચના આપે છે કે હિંસા બંધ કરો અને દયા કરો અને મનુષ્યો એનો અર્થ એવો કર્યો કે અમને કદાચ દાનની પ્રેરણા આપે છે પણ આજે આંગણે જે એક ચોથો દ ઈ વધાવવા માટે ત્રણ દ ભેગા થયા છે ત્રિવેદી નો છેલ્લે દ લખુભાઈ આપે જે દેવી પુત્રોની વાણી વ્યક્ત કરી અને ભગત બાપુની વાણીની સાથે સાથે જે આટલું અભ્યાસ પૂર્ણ તુલનાત્મક અધ્યયન રજૂ કર્યું ત્યારે મને બીજો દ યાદ આવે કે દેવી પુત્ર ની વાણીનો દ અને ત્રીજો કવિ દાદનો દ ફરી વખત કાગને ફળીએ જાણે એક નાનું એવું ઉપનિષદ રચાતું હોય એક આથ્યાયિક રચાતું અને સાહેબ શ્લોક ને લોક સુધી ગયા વગર છૂટકો નથી ઉપનિષદ ના શ્લોક ને લોક સુધી જવું જ પડશે અને આ એવી જ કોઈ પણ હેતુ વગરની આ શુભ પ્રવૃત્તિ છે જે અમારો આ મૂંગે મોઢે બાબુભાઈ કાગ અને હજી રામભાઈ હોય તો આપણે માનીએ કે કાર્યકુશળ વ્યવસ્થાપક ગમે ત્યાંથી ગમે ત્યાંથી ગમે પકડી ખડા કરે પણ આ મૂંગો બાબુ હજી જાણે બાબો જ છે બોલતા જ શીખ્યો નથી એવો આ છોકરો આ બધું કરે છે એની હું પ્રસન્નતા વ્યક્ત કરવા માંગુ છું મારો રાજીપો વ્યક્ત કરવા માંગુ છું ભગત બાપુ માટે બધું જ કહેવાયું પણ લખુભાઈ મને એક વ્યક્તિએ પૂછ્યું આ ભગત બાપુ આપ કવિતા માંથી ઘણા બંધ ગાઈ ગયા પૃથ્વી અને જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે અને કયું કવિ બાપુને વિજ્ઞાન નો ખ્યાલ નહીં હોય કે આ એક મોટું બિગ બેંગ થયું એક મોટો ધડાકો થયો અસ્તિત્વમાં ને એમાંથી પૃથ્વી છૂટી પડી ગઈ અને એમાંથી રજ ક્યાંથી લાવતા હશે એમાં વાત મેં કીધું મારી પાસે અર્થ હોય તો હું સાધુ નું છોકરું છું કોઈ ઇતિહાસ પરક અર્થ કરે કોઈ સાહિત્ય પરક અર્થ કરે કોઈ ઘટના પરક અર્થ કરે કોઈ પ્રાસંગિક અર્થ કરે અર્થના ઘણા ક્ષેત્રો છે શબ્દ તો બાપ આકાશ થી ઉતરે છે શબ્દ કંઈ અહીંથી આવતો જ નથી જે કંઈ એટલે આકાશનો શબ્દ હંમેશા આકાશથી ઉતરે પુરુષોત્તમ યુગમાં ભગવાન કૃષ્ણ કહે છે ઉર્ધ્વમ ઉલમ એની શાખાઓ બધી અધર છે પછી શબ્દની વ્યાખ્યાઓ બધી નીચે કોઈ આ વ્યાખ્યા કરે કોઈ આ વ્યાખ્યા કરે કોઈ આ વ્યાખ્યા કરે પણ મૂળમાં શબ્દ તો આકાશનો જણ છે આકાશનો વડ દીકરો વડો દીકરો છે

કે અજ્ઞાત ચેતના કવિ બંને ચેતનામાંથી પસાર થતો હોય છે એની જ્ઞાત ચેતના પણ હોય છે અને ક્યાંક અજ્ઞાત ચેતના પણ હોય છે ઈશ્વરે સર્જક પાસે એવું કંઈક કરાવવાનું હોય અને આમ શબ્દ ફેરવીને જો કહું તો એમ કહું કે એક પાગલ એક શાયર મેં એક પાગલ એક શાયર મેં ઈતના હિંહ ભેદ એક પાગલ एक शायर में इतना ही है भेद एक अग्नाथ का नाथ है एक अग्नाथ में कैद एक अग्नाथ में मालिक से रहस्यों ने जो तो है बैठो बैठो है ना ऊपर तमाम रहस्यों ने मुट्ठी में होय साहब अने एक ये चे कि जे अग्नाथ में कैद चे ने कहे हर हुस्ती न साहब भगत बापू ने चेतना मने आध्यात्मिक अर्थ करवा साधुना छोरू तरीके प्रेरित है

કાગડો કથા કરતો હતો ત્યારે હું મારા રૂપે જાઉં તો અપમાન થઈ જાત અપરાધ થઈ જાત વ્યાસપીઠનું અથવા તો એ વિશ્વાસના વડલાની છાયાનો અપરાધ થઈ જાત માટે ભવાની મેં હંસનું રૂપ લીધું અને એમાંય હું છેલ્લો બેઠો જીવોને પહેલાં બેસાડ્યા અને શિવ છેલ્લો બેઠો એ કુંજડા કાગને હંસ ભેગા ભેળવા જે ભગત બાપુની જે ચેતના છે એનો મને આધ્યાત્મિક અર્થ કરવાનો વિચાર આવે કે કદાચ બાપુ એમ કહેવા જાય છે કે પૃથ્વી તણો પીંડો કર્યો એ રજ લાવતો ક્યાં ઈશ્વરમાં રજોગુણ નથી ઈશ્વર ત્રિગુણાતીત છે ગુણાગાર સંસાર પારમ નતો હમ તુષારા દ્રિશંકા મનોભૂત કો મમને પિંગળજી બાપો ભણાવતો શાહપુર એક વર્ષ હું શિક્ષક નું ભણવા ગયો ત્યારે દસ જે જુનાગઢ શાળા લોક સાહિત્ય ત્યાંથી પિંગળસિંહ બાપા બસમાં આવે સાહેબ અમે બે છોકરાઓ એને શાહપુર સ્ટેશને લેવા જઈએ એ આવે ને દર અઠવાડિયે એક એનો પાઠ રહેતો એક પીરિયડ લેવાતો એટલે આ થોડું પ્રસાદી છે સાહેબ બાકી તો

ભલે કોઈ રજોગુણ ને ગાળો દે એક બાળકના સર્જનના મૂળમાં પણ રજોગુણ પડ્યો છે સાહેબ એનો ન જીવનના કરવો ખોખલી પરંપરા અને ખોખલી દાંભિકતા મૂકીને અસ્તિત્વના સત્યનો સ્વીકાર કરવાનું આપણા શાસ્ત્રોના શ્લોકથી લઈ અને કવિકાગનો લોક શબ્દ સુધી શીખવે છે નહીતર શું થશે આવું માહિતડિયો તણો

આપણે ધનુષ્ય રાજ મૂક્યા છે ધનુષ બાણ હજી આપણા હાથમાં છે અને આ કઈ કઈ નો દીકરો તમે ઉદાર છો પ્રભુ અને આવે છે છે ત્યારે રામ એક બહુ સરસ વાત કહે કે લક્ષ્મણ જેને સર્વોચ્ચ પદ મળે ને બાપ એ તીર્થ બને છે વાલ્મિકી રામાયણ કહે છે આ હું નથી કેતો મારો ડોસો કહે છે સાહેબ એ કહે છે અમે તેનો રોટલો ખાઈ છીએ સાહેબ એમ કહે કે જ્યાં સર્વોચ્ચતા હોય એ તીર્થ બની જાય પછી સાહેબ મારે કેવું છે કે ગામનો સરપંચ સર્વોચ્ચ સ્થાને હોય ને તો એ તીર્થ છે હા એનું એની જવાબદારી છે તાલુકા પંચાયત નો પ્રમુખ હોય ક્યાં ગઈ બેન જિલ્લા પંચાયત ના પ્રમુખ હોય રાજ્યનો ચીફ મિનિસ્ટર હોય પીએમ હોય કે રાષ્ટ્રપતિ જે કોઈ સર્વોચ્ચ સ્થાને હોય એને વાલ્મિકી રામાયણ તીર્થ કહે છે અને તીર્થમાં પાપ ધોવાય આ તીર્થ છે આવા સર્વોચ્ચ શિખરો ચારણી સાહિત્ય ઘણા આપ્યા છે એને હું ઊંચા નીચા નહીં કહું એ મારું ગજુ નથી દાદભાઈ જેવો કવિ મુગો રહેનારો કવિ છતાંય એની સંવેદના જયારે પ્રક્રિયા એ માણસે એમ કહ્યું કે એ પેઘડાને સલામ કરાય એમાં પગ ન મુકાય સાહેબ અને સાહેબ દાદભાઈએ બીજાના પીગળામાં પગ મૂકવાની જરૂર પણ શું છે તારું પગડું બાપ કાફી છે સૌને પોતપોતાના પગડા હોવા જોઈએ સાહેબ હમણાં જો એમ કહેવાયું હોય લખુભાઈની ભાષામાં કે એક આંબાના પાન કોઈ દિવસ એક સરખા નથી હોતા ઈશ્વરમાં પુનરુક્તિ નથી હોતી પરિવર્તન હોય છે તો દાદભાઈ કાગ બાપુ છે શું કામ થાય દાદભાઈ દાદભાવ જાહે કાગ બાપુ કાગ બાપુ સાહેબ અમને બેયની જરૂર છે એને પગડાની જરૂર નથી કાગ બાપુને પણ અમને ઘોડે બેહવું હોય તો બે પગળાની જરૂર છે મારા બાપ નહીં તારી ઘોડું પાટું મારીને અમને ક્યાંક પેટ ફાડી નાખશે સાહેબ આ સમાજને આવા બે બે પગડાની પેગડાની જરૂર છે તો સર્વોચ્ચ જે સ્થાન આવા ઘણા સર્વોચ્ચ શિખર આ ઉપેનભાઈ મિત્રો જયારે હું એને સાંભળું ત્યારે એ માણસ જે વિષયની વાત હોય એમાં એમાં ઈ આજ ક્રિકેટ નું ટીમ નું શું થયું મને ખબર નથી પણ તમે તો જીતી ગયા સાહેબ જે ટેસ્ટ છે એમાં કલકત્તામાં શું થયું મને ખબર નથી ત્રણ વિકેટ બાકી હતી હા જીતી ગયા વધાય હો વધાય હો વધાય હો જીતી ગયા હા ત્રણ વિકેટ બાકી હતી પણ આને તો પાડી નાખી ત્રણેય વિકેટો સાહેબ તો બાપ સર્વોચ્ચ સ્થાન એ તીર્થ છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા કાળમાં આપણા ગયા કાળમાં જેમ કહ્યું ને કે જૂના વિચારોમાંથી એક નવી વસ્તુના ફ્યુચરનું જન્મ થવો જોઈએ તો એવા કેટલાય શિખરો એ કવિઓનું સાહિત્યકારોનું ક્ષેત્ર છે કે નિર્ણય કરે હું કોઈ ઊંચું નીચું શિખર નહીં કહી શકું ઘણા સર્વોચ્ચ પણ એક સર્વોચ્ચ શિખર બાપુ જરૂર છે અને તેથી આ તીર્થ છે તીર્થમાં ભૂલો કાઢવાનો અવાય ભૂલો સુધારવા સંદેશો આપવો સિવાય મારે કઈ કેવું આજે એના શબ્દો કહું છું બઉ લાગણી થી લખ્યું લાગણી ઘણા પ્રકારની હોય છે હું તો કોઈને કઈ જવાબ આપું નઈ આજે તમારી સાક્ષી જવાબ મારો ભગત બાપુનો સાથેનો નાતો આ એક લીટી છે બીજું કાગવાણી બહુ જાણતો નથી એના છંદ પ્રબંધની મને ખબર નથી એ કવિના પ્રાસની ખબર નથી પણ એને કોઈને ત્રાસ નથી આપ્યો એની મને ખબર છે આ એક જ લીટી ઉપેનભાઈ હું નાનો હતો અને કાગવાણી મારા બાપા વાંચવા માટે મહુવાની લાઇબ્રેરીમાંથી મંગાવે હું સ્કૂલ પૂરી કરીને આવું અને એ જ્યારે લઈ આવું આ એક જ વ્યક્તિનો સંબંધ મારે ભગત બાપુ સાથે છે નહીતર તું પંચાળી અમે બે જુદી જુદી જાતિઓ જાદવરાય આપણે શેનો ના તો પણ આ એક આ આ સ્પર્શ મને મારા બાળપણની ચેતનામાં ડી ગયેલું આ વાક્ય છે કે જડ પહેલું અમી અમર કરશે પણ અભય નહીં સાહેબ અમરતાનું કોઈ મૂલ્ય નથી જો અભયતા ન હોય અને સાધુને જેટલું અભયપદ ગમે એટલું અમરપદ ન ગમે છે કારણ કે એ પૂછો એમણે સંશોધન કર્યું છે અભ્યાસ કર્યો છે સાધુ હંમેશા નિર્ભય પદ ની વાત કરશે અભાઈ ભાઈ આ કેટલું મોટું સૂત્ર છે આની આગળ આ એક વાક્ય આગળ કેટલાય મહાકવિઓ આમ નમસ્કાર કરી શકે જો એની ગ્રંથિઓ છૂટી ગઈ હોય તો નહીતર મુશ્કેલ છે સાહેબ નહીતર તો નહીતર જો સચ્ચ લેવું જ હોય તો જણકો પાસને જાય ઉકરડો આઘો કરે પણ એના ગુણ તે દિ ગવાય જદી કરહડ પાકે તારડા જો લેવું હોય તો તો બધામાં મળી જાય બાપ પણ જેને દરવાજા બંધ કર્યા હોય એને તો જોગમાયા ખુશી રાખ સુખી રાખે જગદંબા સુખી રાખે ભેળિયાવાળી એનું ધ્યાન રાખે આ સિવાય કોઈ ઉપાય આ સ્થાન ભૂલો કાઢવાનું નથી ભૂલોનો પશ્ચાતાપ કરવાનું આ સ્થાન છે કારણ કે સર્વોચ્ચ છે આવા ઘણા શિખરો આપણે ત્યાં મળ્યા છે એટલે હું કહેતો હતો કે પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતે ક્યાંથી હશે એનો પ્રશ્ન પણ બરાબર ત્યારે મેં કીધું કે ભગત બાપુ કદાચ આધ્યાત્મિક સ્થિતિમાં એમ કહેવા માંગે કે ઈશ્વરને રજોગુણ હોય નહીં અને આ રજો ગુણ વગેરે ગોળો કેમ બનાવ્યો હશે અને એકેય ગુણ નો હોય અને છતાંય બધું બનાવી શકે એનું નામ જ ઈશ્વર કહેવાય કરતુમ અકરતુમ અન્યથા કરતુમ સમર્થ इति ઈશ્વર ઈશ્વરનું શું કામ આ કવયો આટલું બધું કહી શકે છે સાહેબ ઈ ઈ જે અને બીજું એને વિજ્ઞાનની ખબર છે નથી એમ નહીં બળુભાઈ કહ્યું કે પચાસ વર્ષ પહેલા જેમણે આ કાવ્ય લખી નાખ્યું કે તંબુરાના તાળને ને પણ ઓગાળી નાખો સાહેબ જે આ વાત કરી છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગત બાપુને વાલ્મીકી સાથે તુલસી સાથે કે વ્યાસ સાથે સરખાવે ત્યારે મારો રાજીપો વધે છે શું કામ કે વાલ્મિકી કેવા હતા રામચરિત માનસના મંગલાચરણમાં એમ લખ્યું છે પહેલા જ બાલકાંડના મંગલાચરણના શ્લોકોમાં લખ્યું છે કે સીતારામ ગુણગ્રામ રામ અને જાનકીના ગુણગાન રૂપી ફરનારા એ કુંજ ગલીઓમાં આડબીડ ફરનારા નાની નાની પગદંડીઓ પોતાની રીતે પાડી અને ફરનારા આ બે જણા સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારીણો વંદે વિશુદ્ધ વિજ્ઞાન કવિશ્વરો કપીશ્વરો હનુમાનજી પણ વૈજ્ઞાનિક અને વાલ્મીકી પણ વૈજ્ઞાનિક અને એ પરંપરાના જેટલા કવિઓ આવશે આપણે જ્યાં એનામાં વિજ્ઞાન તત્વ આવવાનું ભલે પાંચ ચોપડી ભણ્યા હોય ભલે પણ એના અમુક પ્રયોગો કસ નળીમાં સિદ્ધ નહીં થાય નહીં સાહેબ આપણી લેબોરેટરી બહુ ટૂંકી પડશે સાહેબ એના એના જે પ્રયોગો ઇતિ સિદ્ધમ કરવા માટે કાંઈક જુદી જ અંતઃકરણની કસનળીઓ જોશે જુદા જ દ્રવણ પદાર્થોને આપણે ભેગા કરવા પડશે અને જુદા જ કોઈક સમર્થ માસ્ટરની પાસે પ્રયોગો કરવા પડશે તો જ એમને નહીં થાય એટલે આ કવિ મને વૈજ્ઞાનિક પણ લાગે છે એમણે દેશકાળ પ્રમાણે એ બધું જ કહેવાય ગયું સાહેબ અને છતાં બધું જ રહી ગયું આજ પૂર્ણ નો ઇતિહાસ છે આપણો પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્વ છતાં બધું જ બાકી રહી જાય એનું નામ જ સર્વોચ્ચ સ્થાન છે બધું જ ગયું મારે શું કહેવાનું પણ આ પોતાના મૂલ્યને ખોયા વગર મારા માટે તો એક જ પંક્તિનો નાતો છે આ મારો જાહેરમાં જવાબ છે મારે બીજો શું નાતો આ રામભાઈને મારી પાસે શું લેવાનું હતું આ બાપને શું લેવાનું હતું મારે એની પાસે જ શું લેવાનું લેવું હોય ત્યારે હું રોટલો ખાઈ જાઉં છું ગમે ત્યારે આવીને એને સામેથી માંગીશ પણ નાતો છે શબ્દનો એનો ગાયેલો શબ્દ છે મારો ઉચ્ચારિત શબ્દ છે ક્યાંક પદ્યમાં વાણી છે ક્યાંક અને એ વાણીને જેમ કહ્યું ને તમે કે આપણે ત્યાં વાણી શબ્દ આપ્યો તુલસી પણ એ વાણી શબ્દથી પ્રયોગ રામાયણનો આરંભ કરે છે વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદ સામપી મંગલાનાંચ કરતારો વંદે વાણી વિનાયકો

મહાન છે મીરા અનુભવ એને આપણે તોડી ન શકીએ પણ જયે જે વાત કરી એની સાથે હું વધારે સહેમત થઉં છું પ્રીતકીય સુખ હોય સાહેબ પ્રેમ દુઃખ આપે તો આ દુનિયા પ્રેમ કરત જગતનું નિર્માણ

તો હળ ચાસમાં હલાવે સીતા નીકળે હજી સીતા જન્મવાની જન્માવવાની કવિઓમાં પડી છે અને કોઈ બધા વૈજ્ઞાનિકો છે સાહેબ આ બધા વિજ્ઞાન એની વાતમાં આ બધું આવે અને એને બધા જ દર્શનો દેશકાળ પ્રમાણે વ્યક્ત કર્યા હમણાં મારે એક ભગતજીની સાથે વાત થતી હતી ચેલૈયાની વાત કરતા હતા કે ચેલૈયાને ખાંડી નાખ્યો અદભુત વાત છે શ્રદ્ધા જગતનો જડે એવી ઘટના છે અને આ ભૂમિમાં આવું બધું થાય એમાં આશ્ચર્ય નહીં પામવાનું પણ આજના જગતને સમજાવવું હોય તો શું કરવું પહેલા પ્રસંગને પકડી રાખીને એના તરફ પૂરી અદબ રાખીને કેવું જોઈએ કે સાહેબ હરીએ છોકરાની માટી નહોતી માંગી બિલખાની માટી માંગી હતી કે મારે આ માટી ખાવી છે કે જે માટીમાંથી એક છોકરામાં વા ભક્તિના અંકુરો હું છેદ નહીં ઉડાડું મને એ શ્રદ્ધા જગત ગમે છે સાહેબ મને ગમે છે પણ હરીએ કઈ માટી ખાધી છે એને ખબર પડી હશે દાદભાઈ કે વૃંદાવન એક વખત મે માટી ખાધી હતી અને તે દિવસે મારી માએ ગોપીઓએ ફરિયાદ કરી અને મારી માએ કીધું મોઢું ખોલ મોઢું ખોલ એ વખતે વૃંદાવનની માટી ખાધી અને પછી બીજી આ ગિરનારની મેં માટી ખાવી મારે ખાવી પડી માટી ઈ અને જે માટી ન હોય માટી ન ખાઈ શકે આ કાયરો ના કામ નથી સાહેબ તો મને વિદ્વાને વળી બીજો સવાલ કર્યો કે ચેલિયાન ખાંડી નાખ્યો એને શું મેં કીધું ખાંડી નાખ્યો એટલે કસી નાખ્યો મારી 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 અને એને એટલો કસ્યો કે આ છોકરો શ્રદ્ધામાં એમને રહે છે અને રહ્યો હું ભાગું તો તો જે અને મારો બોરિંગ ના ઝીલે ભાર મેરું સરીખા ડોલવા લાગે આકાશ ના આધાર મેરા મણ માજા મૂકે પણ ચેલોયો છોકરાને કસ્યો છોકરાને કશ્યો એ ખાંડવા સિવાય આપણે ત્યાં છોકરાઓને આમ ખંડાતા હતા આજ નિશાળમાં ખંડાય છે એવું હતું આ રીત જ નહોતી છોકરાઓને જે ખાંડવામાં આવે છે ક્લાસ સાહેબ સંસ્કારના ખાંડણીયામાં એની કસોટીઓ થતી હતી અને એમાંથી જે એક નવું રૂપ ધારણ કરે એ જીવતો કર્યો એટલે શું સાહેબ ખાંડી ખાંડીને જ અહીંયા નરોત્તમ પેદા થયા છે એમનો કોણ તો બાકર બચ્ચા લાખ એને એને શું સાહેબ એમાં કેટલા જીવતા રહે કેટલા મરી જાય સાહેબ પણ આવી રીતે જ નરપુંગવો નરોમો એટલે દેશકાળ પ્રમાણે આ મહાપુરુષો એ આ વાત બધું દેખાય તો હું કહીશ તો ઈષિના પગે લાગીશ મને શું વાંધો અમારે તો સિયારામ અમાગાની કોઈ માણસ ખરાબ લાગતો જ નથી એવી ટેવ પડી ગયાનું શું કરવું બધા જ મારા માટે વંદનીય છે પણ આ જે કડી છે સાહેબ ઝડપેલું અમી અમારે કરશે પણ અભય નહીં આપી શકશે આ મારો નાતો છે આથી સિવાયનો બીજો કોઈ નાતો નથી સાહેબ એવા ભગત બાપુની વંદના માટે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ એનો આકાશમાંથી ઉતરતો શબ્દ અનેક વિધામાં અનેક શાખામાં અધ બને છે કોઈ એને આમ લઈ જાય છે કોઈ એના ઉપર પીએચડી કરે કોઈ એના ઉપર યુનિવર્સિટીમાં સંશોધન કરે કોઈ કંઈ કરે છે પણ એનું મૂળ તો ઉર્ધ્વ મૂળ છે અને તેથી એ શાખાઓ પકડવા માટે આનંદ છે સાહેબ પણ આ ઊંચા મૂળને પકડવા માટે થોડીક મારીને તમારી કચરાથી ભરેલી માનસિકતાને મૂકીને થોડાક ઊંચા થવું પડશે એ જો નહીં થઈએ તો આ સમાધિઓને સાચું તર્પણ નહીં થાય સાહેબ આ સમાધિઓની સાચી વંદના નહીં થાય હું દર વર્ષે આવું છું હું તો અહીંયા હોઉં જ સાહેબ આમાં સવાલ જ નથી તો હું મારો બહુ રાજી મારે બોલવાનું નહોતું અત્યારે સાહેબ પણ ઉતરી પડ્યો હું ખબર નહીં પણ બાપ હું રાજી થયો આ ચાર લોકસાહિત્યની જુદી જુદી વિધાના ચાર જે બેઠક લેનારા ચાર મહાપુરુષો અહીંયા છે એની વંદના આપણે રાતે મૂળ તો એ કાર્યક્રમ આપણો છે પણ કાગને ફળીએ કાગની વાતું એ ઉપક્રમ આખો બળવંતભાઈએ આપણને બતાવ્યો છે અને એમાં વિશેષ લાભ મળી રહ્યો છે અને હું આમ બળુભાઈ માટે કંઈ બોલું કે બાપભાઈ માટે કંઈ બોલું બીજા તો કોઈને ગમે પણ નહીં પણ એટલું હું ચોક્કસ કહીશ સાહેબ કે બહુ મહેનત કરે એકલી મહેનત કરવી પડતી હોય તો વાંધો નહીં બહુ ગાળોય ખાય છે ને એમાં થોડીક મને મળે છે તમને એકલાન નથી મળતી મને થોડીક પ્રસાદી મળે છે અને સાહેબ એ તો એ તો આનંદ આવે ને આપણે શબ્દના ઉપાસકો તો એવો શબ્દ આપણી પાસે આવે કારણ કે આપણે તો શબ્દો ગોતતા ગોતતા આવે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો આ માણસ ગોતતા ગોતતા શબ્દ આવે એટલે શબ્દનો ઉપાસ ઉપાસના માટે આ બધું પણ તુલ્ય નિંદા સ્તુતિર માઉની સંતુષ્ટો યૈન કેૈન ચિત અનિકેત સ્થિર સ્થિરમતીર ભક્તિ માનમે પ્રિયો નરહ નિંદા અસ્તુતિવાય સમ મમતા મમાપદ કંજ અને છેલ્લે એટલું જ કહું કે ઉંદરને બીક લાગી એટલે એક સૂફી સંતની પાસે ગયો કે મને બીક બહુ લાગે એટલે સાધુને દયા આવી કમંડળમાંથી પાણી છાંટીને કાંઈક મંત્ર બોલ્યા અને ઓલ્યાને કૂતરો બનાવી દીધો હવે બિલાડી બને એટલે પાછો કહી ને કૂતરાની બીક લાગે એટલે સીધું પ્રમોશન એકને ઠેકી નામ સીધું આપી દીધું કૂતરો બને બે દિવસ જ્યાં જ્યાં વળી પાછો કૂતરો ગયો મને ચિત્તા બહુ બીક લાગે ચિત્તો મને બહુ ડર હવે સાધુ દયાળુ વળી પાણી છાંટું ને એમ થયું કે આને વાઘ બનાવી દો વાઘ બનાવી દીધો સાહેબ અને વાઘ બનાવ્યા પછી વળી પાછો ત્રીજે દિવસે ગયો અહીંયા ડરતું કોણ નથી ભાઈ તો આજકેલું હોય બધા બીતા હશે સાહેબ પણ જેણે કેળવ્યું હશે જેને મેળવ્યું હશે જેણે પાછું મેળવીને વેચ્યું હશે એ જ અભય રહી શકશે એ વગર ન રહી શકે એટલે વાઘ પાછો ગયો મને બીક લાગે તને કોની બીક લાગે કે શિકારીની એટલે ઓલા સુફી સંતે કીધું કે હવે હું તને મદદ નહીં કરી શકું કારણ કે હું તને ગમે તે બનાવીશ પણ તારું કાળજું તારું હૈયું છે ને ઉંદરનું જ રહેવાનું છે આમાં હું તને ગમે તેટલું પ્રમોશન આપીશ તો તારું જે હૃદય છે ને એ ઉંદરનું મારે કેવું છે દુનિયાના ચોકમાં કે આપણી ભાષા હોય કે રાષ્ટ્રભાષા હોય કે વિશ્વની ભાષા હોય કવિનું હૃદય ઉંદરનું પણ નથી હોતું અને ઈન્દ્રનું પણ નથી હોતું ઇન્દ્રનું હૃદય હોય તો હમણાં લખુભાઈ જે દોહા કહેતા હતા એમ મોઢો મોઢ બધાની વચ્ચે એવું કોઈ કહી ન શકે એવા કવિતા ન કહી શકે કવિનું હૃદય કોઈ દિવસ ઉંદરનું પણ ન હોય અને ઇન્દ્રનું પણ તુલસી તો ઇન્દ્રને ને કહે ઇન્દ્ર બાપુરો કોણ એક ભાજીનું પાંદડું નમક વગરનું મળી જાય તો મારી આગળ ઇન્દ્ર કોણ એની સચી કોણ એનું ઇન્દ્રાસન કોણ એનો દીકરો જયંત કોણ એનો ઐરાવત કોણ રાખે એને ઘરે કવિનું હૃદય ઉંદરનું પણ ન હોય ઇન્દ્રનું પણ ન હોય સાચા કવિનું હૃદય ઈશ્વરનું હૃદય હોય છે અને એ ઈશ્વર હૃદય કવિઓની વંદના કરવા માટે કાગને ફળીએ આપણે ભેગા થઈએ છીએ મારા આપ સૌને ત્રણેય દ દ દ શ્રદ્ધે બાપુની વાણી સાથે આ કાર્યક્રમ સમાપ્ત કરીએ પૂર્વે આ હા આ ચારેય મહાનુભાવોનું બાબુભાઈની મનીષા છે કે અત્યારે સન્માન કરીએ બધા બેસશે બાપુ શાલ ઓઢાડીને એ વક્તાઓનું સન્માન કરશે